કસોટી જુલાઈ ધોરણ છ ચેપ્ટર નંબર એક અને નવ જે આવવાના છે તેમને રિલેટેડ માર્ક્સ પચીસ નું પ્રશ્નપત્ર જોવાના છે જે એક્ઝામ લેવાની છે ત્રીસ સાત બે હજાર બાવીસ આ પ્રશ્નપત્રમાં આપણે અગત્યના પ્રશ્નપત્રને રાખ્યા છે આ પ્રશ્નપત્ર બહુ અગત્યનું બની રહેશે તો છેલ્લે સુધી વિડિયો જોવાનું ભૂલતા નહીં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમે કઈ શાળામાં અભ્યાસ કરો છો તે કમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં તો શરૂઆત કરીએ આપણે ક્વેશ્ચન નંબર વનથી યોગ્ય વિકલ્પો પસંદ કરીને ઉત્તર આપો ઘણીવાર સાલવારીને એડીને બદલે કઈ રીતે લખવામાં આવે છે તો સાલવારીને ઘણી વખત સી તરીકે લખવામાં આવે છે ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહે છે તો ઇન્ડસ કહે છે નીચેનામાંથી કોને પ્રાચીન સમયથી વિદેશી મુસાફરમાં સમાવેશ કરવામાં આવતો હશે તો સર થોમસ રોયને ઇન્ડિયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે તો ઇન્ડિયા ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે ક્યાંથી ઉતરી આવ્યો છે આ ઇન્ડસ પરથી ભારતમાં પ્રાચીન યુગના માનવી વિશે માહિતી ખાલી અને ખાલી પર લખેલી અષ્ટપત્રોમાંથી મળે છે તો ભોજપત્ર ભોજપત્ર અને તામ્રપત્રમાંથી બતાવું છું તમને એટલે તમને આઈડિયા આવશે ઘણીવાર વાર બીપી એટલે કે ખાલી જગ્યા શબ્દોનો ઉપયોગ પણ થાય છે તો આપણે એના જવાબ જોઈએ તો તમને ખબર પડશે બી ફોર પ્રેઝન્ટ અને બીજા નંબરની ખાલી જગ્યામાં તાડપત્ર અને ભોજપત્ર આવશે ચાલો આગળ વધીએ ઇન્ડિયા શબ્દ અભિલેખ ઇતિહાસ જાણવાનો સ્ત્રોત નથી તો આ વિધાન કેવું છે ખોટું છે ઈસવીસન બે હજાર ઓગણીસ એટલે ઈસુ ખ્રિષ્ના જન્મ પછીના બે હજાર ઓગણીસનો વર્ષ તો સાચું છે ઇન્ડિયા શબ્દ ભારત પરથી ઉતરી આવેલો છે તો ખોટું છે જોડકા જોડવાના છે તો અભિલેખ છે ભોજપત્ર છે તામ્રપત્ર છે બીસી અને એડી તો ઈસવીસન પૂર્વ અને ઈસવીસન સન પહેલાં તો આને આપણે જોડીએ તો આને કઈ રીતે જોડી શકશો તમે પહેલાં સાથે ઈ બીજા સાથે સી ત્રીજા સાથે ડી ચોથા સાથે એ અને પાંચમા સાથે બી અને સરસ રીતે આપણે જોડી શકીએ છીએ ઓકે ફોર ક્રાઇસ છે તો ઈસવીસન પૂર્વે અને ઈસવીસન ઓકે અને અભિલેખો છે તો પથ્થર કે ધાતુ પર કોતરેલી વસ્તુઓ છે તાંબ્ર પર છે તો તાંબા પર પથરેલી અને ભોજપત્ર છે તો ભુજ નામના વૃક્ષની છાલમાં ગુજરાતમાંથી મળેલા તામ્રપત્ર પરની કઈ માહિતી મળી શકે છે તો ગુજરાતમાંથી મળેલા તામ્રપત્ર પરથી રાજાના નામ તેમના ધર્મ વહીવટી તંત્ર તેમને કરેલા દાન ધર્મની માહિતી મળી રહે છે શિલાલેખ એટલે શું શિલાલેખ એટલે પથ્થર પર કોતરેલી લખાયેલા લેખ તાડપત્ર એટલે તાડના વૃક્ષ પરથી લખાયેલી હસ્તપ્રતિ તાંબા અને સોનાના ચિક્કા ટિકિટો ઐતિહાસિક ગ્રંથો ગેઝેટિયર શિલાલેખ જૂની ઈમારતો કિલ્લા હથિયારો જૂના પોશાકો તામ્રપત્ર ભોજપત્ર તાડપત્ર અને દૈનિક નોંધપાત્ર સામયિકો વગેરે ઇતિહાસ જણાવે છે નીચેના પ્રશ્નોના જવાબ બે વાક્યમાં લખવાના છે આપણા દેશના બે નામથી ઓળખાય છે એક ઇન્ડિયા અને ભારત ઇન્ડિયા સમગ્ર ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે ઈરાની સિંધુ નદીના હિન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા તેઓ સિંધુ નદીના પૂર્વ કિનારા અને ઇન્ડિયાથી ઓળખતા આથી લાંબા સમય આપણા દેશ ઇન્ડિયા નામથી ઓળખાયો છે જ્યારે ભારત નામ વટવેદમાંથી જાણવા મળે છે ત્યારે ભરત નામનો માન સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો હતો તેના નામ પરથી ભારત તરીકે ઓળખાય છે ઇતિહાસ માનવ સભાના ભૂતકાળની માહિતી આપે છે આપણા પૂર્વજો કેવા હતા અને તે ક્યાં રહેતા હતા તેઓ શું ખાતા હતા વગેરેની માહિતી ઇતિહાસના અધ્યયનથી મળે છે તેમના જીવનના અનેક મહત્વપૂર્ણ બાબતોના આધારે માનવ માનવીના જીવમાં આવેલા પરિવર્તનોની માહિતી પણ આપણને ઐતિહાસિક અધ્યયનથી જાણવા મળે છે ઇતિહાસ આપણને એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા એમ અનેક યુગોમાં માનવ જીવનના રીતિ રિવાજો માન્યતાઓ તેમજ ખોરાક પોશાક વિશેની માહિતી આપે છે પ્રશ્ન નંબર ચાર જોઈએ તો નીચેના પ્રશ્નના સાત આઠ વાક્યમાં તમારે લખવાના છે તો પ્રાચીન સમયમાં પ્રવાસીઓ વિદેશી મુસાફરો જે જે દેશમાં ફરતા ત્યાંની સંસ્કૃતિ સભ્યતા મંદિર ખાનપાન પોશાક રીતિ રિવાજો ધર્મ રાજકીય બાબતો નોંધ પોતાની ડાયરીમાં કરતા એ રીતના ઇતિહાસના અભ્યાસીઓ પુરાણ તત્વશાસ્ત્રી અને ઇતિહાસકારો પ્રવાસીઓ વર્ગીકૃત કરી શકાય છે આમ સરસ રીતે તમે એની માહિતી એકઠી કરીને લખી શકો છો કે પ્રવાસીઓ કઈ રીતે આપણે આ ભારત દેશમાં રહેતા હતા તો આ હતું સામાયિક મૂલ્યાંકન કસોટી ધોરણ છનું પ્રશ્નપત્ર આવી રીતના બીજા પણ જોતા હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરો